હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મોટા ઉગ્રવાદી સંગઠન યુનાઇટેડ નેશનલ ફ્રન્ટ એટલે કે હથિયારો છોડીને સરકાર સરકાર સાથે શાંતિ કરારો કર્યા છે અને સંગઠનના નેતાઓ દ્વારા ઘણા સમયથી શાંતિ માટે વાટાઘાટો ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો છે ઉગ્રવાદીઓના સંગઠનના નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બુધવારે શાંતિ કરારો પર સહી કરવામાં આવી હતી ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવાના મોદી સરકારના અથાગ પ્રયાસોમાં એક નવા અધ્યયનનો ઉમેરો થાય છે યુનાઇટેડ લિબરેશન એ નવી દિલ્હીમાં એક શાંતિ કરારો પર સહી કરી છે આ સાથે જ મંત્રી ટ્વિટર પર આત્મસમર્પણ કરી રહેલ ઉગ્રવાદીઓની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં હથિયારો મૂકીને ઉગ્રવાદીઓ જતા જોવા મળ્યા હતા તેમણે સાથે સાથે જણાવ્યું હતું કે યુએનએલએફ મણિપુરનું સૌથી જૂનું હથિયાર સંગઠન છે જેણે હથિયારોને છોડીને મુખ્ય પ્રવાહમાં આવવાનો નિર્ણય કર્યો છે જેનું અમે સ્વાગત કરીએ છે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ મણિપુરમાં વર્ષોથી હિંસક લડાઈ લડી રહ્યું હતું સંગઠનની રચના સમાજવાદી મણિપુરની સ્થાપના માટે થઈ હોવાનો દાવો તે કરતું આવ્યું છે બે હજાર બારમાં એનઆઈએ એ પણ સ્વીકાર કર્યો હતો કે સંગઠનની પ્રવૃત્તિઓ મણિપુર રાજ્યમાં સપ્રભુતા લાવવા માટેની છે